હસ્તિનાપુરમાં યુદ્ધ. આ સમય વચ્ચે યુવરાજ દુર્યોધનને પાંડવોની જાણકારી માટે બધી દિશાઓમાં પોતાના ગુપ્તચરોને મોકલ્યા, પણ એમની બધી કોશિશ નાકામયાબ થઈ ગઈ. કીચક વધનું વૃત્તાંત સાંભળતા જ એ સમજી ગયો કે આ કામ ભીમનું જ છે અને પાંડવોએ વિરાટનગરમાં આશ્રય લીધો છે. ત્રિગ્રામના રાજાની ઘણા સમયથી વિરાટ રાજ્ય પર નજર હતી. વગર સમય બગાડે એણે દુર્યોધન સાથે હાથ મેળવી લીધા. એ દુર્યોધન પાસે પહોંચ્યો. મહારાજ, વિરાટનગર પર આક્રમણ કરીને બહુ સંપત્તિ મળી શકાય, કૃપા કરીને આપ મારી મદદ કરો. આ સારો મોકો છે, પાંડવો અત્યારે શત્રહીન અને શક્તિહીન છે. કદાચ એ ત્યાં છુપાયેલા હશે તો પણ એ આપણો સામનો નહીં કરી શકે. ત્યાં એક ભયંકર યુદ્ધ શરૂ થઈ ગયું. કર્ણ સુશર્માની મદદ કરી રહ્યા હતા એટલે વિરાટને એમનો સામનો કરવો બહુ જ મુશ્કેલ થઈ ગયું હતું. એક સમયે સુશર્માના સૈનિકોએ વિરાટને કેદી બનાવી લીધા હતા. યુધિષ્ઠિરે કહ્યું, ભીમ જાઓ અને રાજા વિરાટને છોડાવીને પાછા લઈ આવો. એમણે આપણને એના રાજ્યમાં આશરો આપ્યો છે, આપણા પર એમનો ઉપકાર છે, એને આપણે ચૂકવવો જ પડશે. ભીમે પોતાના યુદ્ધ કુશળતાથી રાજા વિરાટની રક્ષા કરી. આ વખતે દુર્યોધને ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણની સાથે વિરાટનગરના બીજા બાજુથી આક્રમણ કર્યું. વિરાટ પુત્ર ઉત્તર આ યુદ્ધ માટે તૈયાર હતા, પણ એને એક કુશળ સારથીની જરૂર હતી. અર્જુનને આ જ મોકાનો ફાયદો ઉપાડ્યો. એણે ઉત્તરનું સારથ્ય સ્વીકાર કર્યું. અર્જુનનો યુદ્ધભૂમિ પર આવવાથી કૌરવોને ભયંકર યુદ્ધનો સામનો કરવો પડ્યો. ભીષ્મએ કહ્યું, સ્ત્રી વેશમાં લડવાવાળો યોદ્ધા કોઈ બીજું નહીં, અર્જુન જ છે. જો એ અર્જુન જ છે તો પાંડવો પોતાની જાતને ગુપ્ત રાખવામાં અસફળ થયા એટલે એમણે બીજા 12 વર્ષનો વનવાસ ભોગવો પડશે. નહીં દુર્યોધન, 13 વર્ષ પૂરા થઈ ગયા છે, હવે એ તારા પર નિર્ભર છે. અર્જુન સાથે શાંતિથી વાત કરો કે યુદ્ધ કરો. ભીષ્મ પિતામહની વાત દુર્યોધને ના સાંભળી અને યુદ્ધ ચાલુ રાખ્યું. અંતે કૌરવોએ હારનો સામનો કરવો જ પડ્યો અને કૌરવ સેના પરાજિત થઈને ઘરે પાછી આવી. યુદ્ધમાં વિજય મેળવા પછી અર્જુન યુવરાજ ઉત્તરની સાથે વિરાટનગર આવ્યા. બૃહંદા જેવા સારથી પામીને યુવરાજ ઉત્તર વિજય થઈને જ આવશે. યુધિષ્ઠિરની વાતો રાજાને ન ગમી. ગુસ્સે થઈને પાસા યુધિષ્ઠિર પર ફેંક્યા. એ પાસા યુધિષ્ઠિરના મોઢા પર વાગીને લોહી નીકળવા લાગ્યું. ત્યારે દ્રૌપદીએ ત્યાં આવીને એક પાત્ર લીધું અને લોહીને નીચે પડવા ન દીધું. એ વખતે યુવરાજ ઉત્તર ત્યાં આવ્યા. જ્યારે ઉત્તરે પણ એ જ કહ્યું કે બૃહંદાને કારણે યુદ્ધમાં વિજય મળ્યો, તો રાજા વિરાટને બહુ નવાઈ લાગી. અજ્ઞાતવાસની પૂર્ણાહુતિની ખબર પડતા જ અર્જુને પોતાની જાતને સામે લાવી ઓળખાણ આપી. હે મહારથી, હું તમારો અપરાધી છું, મને માફ કરજો. ના ના, તમારે માફી માંગવાની જરૂર નથી રાજન. તમે અમને તમારા રાજ્યમાં રહેવા માટેનો આશરો આપ્યો છે, અમે તમારા આભારી છીએ. આ સંબંધ વધુ ગાઢ કરવા માટે હું મારી દીકરી ઉત્તરાના લગ્ન અર્જુન સાથે કરવાનો પ્રસ્તાવ રાખું છું. પણ અર્જુનને આ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો. રાજન, મેં એને હંમેશા મારી દીકરી તરીકે જોઈ છે અને હું સ્વીકાર કરીશ. પણ તમારી ઈચ્છા હોય તો એના લગ્ન મારા દીકરા અભિમન્યુ સાથે કરાવી દઈએ. જેવી તમારી ઈચ્છા. ઉત્તરાના લગ્ન બહુ ધૂમધામથી થયા. કૌરવોને છોડીને પાંડવોના બધા અગત્યના સંબંધી આવેલા. સમારોહના પછી બેઠકમાં બધાએ મળીને પાંડવોના ભવિષ્ય વિશે વાત કરી. ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું, આપણે કોઈ કુશળ અને જ્ઞાની રાજદૂતને દુર્યોધન પાસે મોકલાવીને યુવરાજ યુધિષ્ઠિર માટે અડધા રાજ્યની માંગણી કરીએ. રાજા દ્રૌપદ માટે આ બહુ જ સહેલું છે, એ મોટા છે એટલે એમને રાજદૂત તરીકે મોકલાવાનો પ્રસ્તાવ રાખું છું. કદાચ કૌરવો પણ એમની વાત માની લેશે. શ્રી કૃષ્ણનો આ પ્રસ્તાવ બધાને જ ગમ્યો. રાજા દ્રૌપદે મંજૂરી પણ આપી અને મદદ કરવાનું આશ્વાસન પણ આપ્યું. સૌથી પહેલા આપણે યુદ્ધની તૈયારી કરી લેવી જોઈએ. અમારા દૂત, આપણા બધા મિત્રો રાજાઓ પાસે મોકલાવી મદદ મંગાવી લેવી જોઈએ. એ વખતે મારા દૂત મોકલાવી કૌરવો સામે શાંતિનો પ્રસ્તાવ રાખીશ.
બધા અભ્યાગત પોતપોતાના રાજ્ય પાછા જતા રહ્યા. દ્રૌપદે પોતાના રાજગુરુને કૌરવો પાસે રાજદૂત તરીકે મોકલાવ્યા. રાજગુરુએ કૌરવોને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ દુર્યોધને એમની એક પણ વાત ન સાંભળી. કર્ણ પણ દુર્યોધનની સાથે જ હતો. પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય, ધૃતરાષ્ટ્ર પણ બધા જ દુર્યોધનને બહુ જ સમજાવવાની કોશિશ કરી, યુદ્ધ ટાળવાની કોશિશ કરી, પરંતુ દુર્યોધન પાંડવોને જમીનનો નાનો ટુકડો પણ આપવા તૈયાર ન થયો. રાજગુરુ ખાલી હાથ હસ્તિનાપુર પાછા આવ્યા. રાજગુરુના પાછા આવ્યા પછી અર્જુન શ્રી કૃષ્ણની મદદ માંગવા દ્વારકા ગયા, અને એ સમાચાર સાંભળીને દુર્યોધન પણ દ્વારકા જવા નીકળ્યો. બંને લગભગ એક સાથે જ શ્રી કૃષ્ણના મહલ પહોંચ્યા અને શ્રી કૃષ્ણને યુદ્ધમાં મદદ માટે બોલાવ્યો. શ્રી કૃષ્ણએ બંનેની સામે બે પ્રસ્તાવ મૂક્યા. એક તરફ સંપૂર્ણ યાદવ સેના હતી અને બીજી તરફ શ્રી કૃષ્ણ સ્વયં પણ નિશસ્ત્ર. દુર્યોધને કહ્યું, મને તમારી પ્રબળ યાદવ સેના આપી દો. અર્જુને કહ્યું, જે પણ હોય અમને માન્ય છે, તમે અમારી સાથે રહેજો. તમારી જેવી ઈચ્છા, તમારી ઈચ્છા હું પૂરી કરીશ. દુર્યોધનના પાછા નીકળી જયા પછી શ્રી કૃષ્ણએ કહ્યું, અર્જુન તને ખબર છે ને કે હું યુદ્ધમાં કોઈ શસ્ત્ર નથી લેવાનો, તો પણ તે મને કેમ નિયુક્ત કર્યો? ભગવાન, મેં તમને હંમેશાથી સારથીના રૂપે માંગ્યા છે. ઠીક છે, હું તારો સારથી બનીશ. અને આ પ્રકારે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણ જેવા સારથી પામ્યા. અહીંયા દુર્યોધને સંજયને રાજદૂત બનાવીને યુધિષ્ઠિર સાથે વાત કરવા મોકલ્યા. પાંડવ, શ્રી કૃષ્ણ અને સંજયની વચ્ચે બહુ વાર સુધી વાતો ચાલી. યુધિષ્ઠિરે કહ્યું, હું જાણું છું કૌરવોએ અમારા પર અત્યાચાર કર્યા છે અને અમે બહુ અન્યાય સહન પણ કર્યો છે. આ બધું ભૂલીને હું એમને માફ કરવા તૈયાર છું, ફક્ત શાંતિ માટે. એના બદલામાં દુર્યોધને મને ઇન્દ્રપ્રસ્થ પાછું આપવું પડશે. કૌરવ, જો તમને તમારો હક નથી આપતા તો તમારે ભૂલી જવું પડશે. હું તમને એક જ સલાહ આપીશ, યુદ્ધ કરવા કરતાં વનમાં જઈને શાંતિથી પોતાનું જીવન વિતાવી લો. ના સંજય, જ્યાં સુધી કૌરવો પાંડવોને ઇન્દ્રપ્રસ્થ પાછું નથી આપી દેતા ત્યાં સુધી આ મામલો શાંતિથી પૂરો નહીં થાય. સંજય, ભગવાન શ્રી કૃષ્ણ જ્ઞાની છે અને નિરપેક્ષ પણ. એમની જે પણ સલાહ હશે હું એના પર અમલ કરીશ. શ્રી કૃષ્ણએ કહ્યું, હવે હું પોતે હસ્તિનાપુર આવીને દુર્યોધન સાથે વાત કરીશ. આ પ્રકારે પાંડવો પાસેથી રજા લઈને સંજય હસ્તિનાપુર પાછા આવ્યા. ધૃતરાષ્ટ્ર અને અન્ય કૌરવોને મળવા શ્રી કૃષ્ણ સ્વયં હસ્તિનાપુર આવ્યા. હે રાજન, હું અહીંયા રક્તપાત અને વિનાશ રોકવા આવ્યો છું. કૌરવો પાંડવોની વચ્ચે શાંતિ પ્રસ્થાપિત કરવા માટે આવ્યો છું. તારી વાતમાં સમજદારી અને સચ્ચાઈ દેખાય છે, પરંતુ હું મારા પુત્રને રોકવામાં અસમર્થ છું. એના માટે તમારે દુર્યોધનને જ મળવું પડશે. શ્રી કૃષ્ણ અને અન્ય જ્યેષ્ઠ વ્યક્તિઓએ દુર્યોધનને સમજાવવાની બહુ જ કોશિશ કરી, પણ દુર્યોધને કહ્યું, ગયા વખતે મેં એમને ભૂલથી ઇન્દ્રપ્રસ્થ પાછું આપી દીધું હતું, પણ હવે આ વખતે હું સોયના જેટલું પણ જમીન એમને નહીં આપું. શ્રી કૃષ્ણએ કહ્યું, લાગે છે તે મનમાં સંપૂર્ણ કૌરવોનો વિનાશ વિચ્છેદ કરવાનો વિચાર કર્યો છે. જો તારામાં જરા પણ બુદ્ધિ બાકી હોય તો પાંડવોને એમનો હક પાછો આપી દે, અથવા તો યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. પણ યાદ રાખજે, આ યુદ્ધમાં તારો વિનાશ નક્કી છે. પણ દુર્યોધન એમના પર ગુસ્સો થઈ ગયો. શ્રી કૃષ્ણની વાતો સાંભળીને દુર્યોધન સભામાંથી જતો રહ્યો. શકુની અને કર્ણ અન્ય કૌરવોની સાથે શ્રી કૃષ્ણને બંધક બનાવવાની યોજના બનાવી રહ્યા હતા. આ યોજનાની ખબર મળતા જ સત્યકીએ કૃષ્ણને ખબર કરી. પોતાની આ યોજના સાથે દુર્યોધન જ્યારે પાછો આવ્યો ત્યારે, દુર્યોધન, જો તું સમજે છે કે હું અહીંયા એકલો આવ્યો છું અને શક્તિહીન છું, તો તું મોટી ભૂલ કરી રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણએ એમના વિરાટ રૂપમાં આવી આખા દરબારને સ્તંભ કરી દીધા. એના પછી એમના સામાન્ય રૂપમાં આવીને દરબારમાંથી નીકળી ગયા. હસ્તિનાપુરથી ઉપલવ્ય જતા વખતે એમણે કર્ણને સાથે લીધો અને એને એના જન્મની કથા કહી. કર્ણ, તું રાજમાતા કુંતીનો મોટો પુત્ર છે. દુર્ભાગ્ય પ્રમાણે તારો જન્મ
कुंती देवीना लग्न पहला थयो हतो, पण तू मोटो पांडव छे, कौरवोनो पक्ष छोड़ीने पोताना भाईओनी पासे पाछो आवी जा। कर्णे कह्युं, श्री कृष्ण मने तमारा पर पूर्ण विश्वास छे, पण जो आ वात सत्य छे तो पण हुं एने नहीं मानू। मारी नजर मां तो अधीरथ अने राधा माता ज मारा माता पिता छे, जेमणे मारू पालन कर्युं अने अंतिम समय सुधी एज रहेशे। तमे ज मने कहो, जो हुं सूर्यपुत्र छूं तो जे दुर्योधने मने सहारो आप्यो अने अखंड मित्र बनाव्यो एने दगो आपवो योग्य हशे? हुं एनी साथे विश्वासघात कई रीते करी शकुं छूं? श्री कृष्ण कर्णने भेटीने त्यांथी निकळी गया। बीजा दिवसे सवारे ज्यारे कर्ण सूर्यने जल अर्पण करी रह्या हता त्यारे राजमाता कुंती देवी त्यां आव्या। कुंती देवीए कर्णने प्रार्थना करी के पोताना भाईओ पांडवोने आवीने मळे। मारा भाईओ तो कौरवो छे अने हुं एमनो पक्ष नहीं छोड़ी शकुं। पांडवोनो पक्ष लेवानी इच्छा सिवाय बोलो, हुं तमारी माटे शुं करी शकुं छूं? तमे मारी पासेथी शुं अपेक्षा राखो छो? ठीक छे, युद्धमां पांडवोने नहीं मारतो, मारा पांचो पुत्रोने अभय वरदान आप। ठीक छे, हुं युद्धमां अर्जुन सिवाय कोई पण पांडवोने नहीं मारू, परंतु हुं अथवा अर्जुन एकनी मृत्यु तो पाक्की ज छे। तो पण तमारा पांच पांडव पुत्र जीवित रहेशे माता, आ कर्णनुं वचन छे। हवे तमे जई शको छो। पोतानुं तूटेलुं मन लईने कुंती त्यांथी जता रह्या। तो फ्रेंड्स, तमने बधाने अमारो वीडियो गम्यो ने? जो आ वीडियो गम्यो होय तो एने लाइक अने शेर करवानुं नहीं भूलता, अने जल्दी थी अमारा चैनल ने सब्सक्राइब करी लो, अने हाँ, बेल आइकन प्रेस करवानुं नहीं भूलता। बाय।